नमस्कार मित्रों, हूँ राकेश बारिया, जीके भाई राकेश बारिया यूट्यूब चैनल अंदर आप सबनों हार्दिक स्वागत करूँ छू। गुजराती साहित्य में आप एक सीरीज शुरू करी से धोरण 9-12 कवियों अने लेखकों एक पछी एक आप परिचय मेळवीए छे। एमांथी आपणे 9मा धोरणनो एकम एक वैष्णववचनना कवि नरसिंह मेहता विषे आगळना वीडियोमां आपणे डिटेलमां माहिती मेळवी छे। हवे आपणे 9मा धोरणनो बीजो पाठ चोरी अने प्रायश्चित, एना लेखक छे मोहनदास करमचंद गांधी, एटले के आपणा गांधी बापू। चोरी अने प्रायश्चित ना लेखक छे गांधीजी। अने चोरी अने प्रायश्चित छे आ पाठनो साहित्य प्रकार छे आत्मकथाखंड। साहित्य प्रकार शू छे? आत्मकथाखंड। बापू राष्ट्रपिता महात्मा मोहनदास करमचंद गांधी। गांधीजीनो जन्म पोरबंदर में थयो हतो। तेमना पिता करमचंद गांधी पोरबंदर राज्यना दीवान हता। मातानुं नाम पुतळीबाई हतुं। पोरबंदर, राजकोट अने इंग्लेंडमां अभ्यास कर्यो। तेमणे इंग्लेंडमांथी कायदानी उपाधि मेळवी। दक्षिण आफ्रिकामां हिंदुओंना हक्को माटे अने भारतमां आझादीनुं नेतृत्व तेमणे कर्युं हतुं। तेमनी आत्मकथा सत्यना प्रयोगोना अनेक भाषामां अनुवादो थया छे। दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास, आरोग्यनी चावी, अनाशक्ति योग, हिंद स्वराज, सर्वोदय, मंगल प्रभात तेमना नोंधपत्र पुस्तकों छे। गांधीजीना साहित्य सर्जननी वात करिए तो IMP छे, ए पूछाय एवा छे, तो एमा छे सत्यना प्रयोगो जे एमनी आत्मकथा छे, दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास, आरोग्यनी चावी, अनाशक्ति योग, हिंद स्वराज, सर्वोदय, मंगल प्रभात तेमना नोंधपत्र पुस्तकों छे। तेमणे हजारों पत्रों लखेला छे अने आ बधो ज साहित्य गांधीजीनो अक्षरदेह ग्रंथ श्रेणीमां तेमना लखाणों संग्रहाया छे। गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगोमांथी लेवायेलो आ प्रसंग गांधीजीनी निर्भीकता प्रायश्चित करवानी प्रामाणिकतानी द्योतक छे। પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખેલી છે। આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે। તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખી એની નિખાલસ કબૂલાત કરે છે। ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે। તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે। પ્રાયશ્ચિત કેટલું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે। ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી ગાંધીજી મહાત્મા બની ગયા। આપણે વ્યાકરણ સાથે સાથે વ્યાકરણ પણ જોઈ લઈશું। તો આ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો અને રૂઢિ પ્રયોગો, એમાં છે બીડીના ઠૂંઠા એટલે કે પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ, ધતુરાના ડોડવા, ધતુરાના ડોડવા એટલે કે ધતુરાના ઝીંડવા, કરચ એટલે દેવ, તાંડવ, તાડન, તાડન એટલે મારવું તે, આ IMP છે, શબ્દ સમજૂતી માટે સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે છે। તાડન એટલે કે મારવું તે, અસહ્ય સહી ન શકાય તેવું, અસહ્ય એટલે સહી ન શકાય તેવું। વિરુદ્ધાર્થી શબ્દોની વાત કરીએ તો સ્વાધીનતા પરાધીનતા, સ્વાધીનતા પરાધીનતા, આજ્ઞા અવજ્ઞા, આજ્ઞા અવજ્ઞા, ઝેર અમૃત, ઝેર તો અમૃત, ઉષા તો સંધ્યા, ઉષા તો સંધ્યા, હાનિ તો લાભ, હાનિ તો લાભ, સ્મરણ વિસ્મરણ, શુદ્ધિ અશુદ્ધિ। તળપદા શબ્દોની વાત કરીએ તો કે દોકડો, દોકડો એટલે શું? તો કે જૂના ચલણ અનુસારનો એક પૈસો, દોકડો એટલે જૂના ચલણ અનુસારનો એક પૈસો। રૂઢિપ્રયોગ, જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ના હોવી, જીભ ન ઉપડવી બોલવાની હિંમત ના હોવી। અહીંયા આ પાઠમાંથી પૂછાઈ શકે એવા છે તાડન એટલે કે મારવું તે, દોકડો જૂના ચલણ અનુસાર એક પૈસો, અને જીભ ન ઉપડવી એટલે કે બોલવાની હિંમત ના હોવી। ગાંધીજીના સાહિત્ય સર્જન આપણે જોયું તેમ આગળ એમણે સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, મંગળ પ્રભાત, આરોગ્યની ચાવી, સ્ત્રીઓ અને સ્ત્રી જીવનની સમસ્યાઓ, દિલ્હી ડાયરી, સત્યવીરની આત્મકથા, અનાશક્તિઓ, રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્યનું સ્થાન, પત્રો, સામાયિકોમાં લખાતા લેખો અને પ્રવચનો વગેરેનું સાહિત્ય સર્જન છે। આ સાહિત્ય સર્જન આપણે જો યાદ રાખવું હોય
तो આપણે દરેકનો થોડો થોડો પરિચય આપણને હોવો જોઈએ. જો આપણે થોડો થોડો પરિચય બધા વિશે થોડું થોડું જાણતા હશે તો આપણને ચોક્કસપણે આપણે ગાંધીજીની જાગૃતિ છે એવું ચાહે લખી શકીએ. તો આપણે વારાફરતી એક પછી એક સાહિત્ય સર્જનો વિશે થોડો થોડો પરિચય મેળવીએ. સત્યના પ્રયોગો એ ગાંધીજીની આત્મકથા છે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે. સાહિત્ય સર્જનમાં અન્ય કોઈ કૃતિને ધ્યાનમાં ન લઈએ તો પણ એક જ કૃતિ સક્ષમ છે ગાંધીજીના, તેમને સાહિત્ય જગતમાં ઊંચેરું સ્થાન અપાવવા માટે. ગાંધીજીને ઊંચું સ્થાન અપાવવા માટે ફક્ત સાહિત્યના પ્રયોગો એટલી જ કૃતિ આપણે ધ્યાનમાં લઈએ તો પણ સક્ષમ છે. તેમની આત્મકથા ફક્ત ગુજરાતી ભાષાનું ગૌરવ જ નહીં પણ વિશ્વની ઉત્તમ આત્મકથા છે. તેના કારણે જ વિશ્વમાં ગુજરાતી ભાષા ગાંધીજીની ભાષા તરીકે ઓળખાય છે. સત્યના પ્રયોગો એ આત્મકથાનો આદર્શ છે. ગુજરાતી સાહિત્યમાં આ પહેલાં પણ જૂજ આત્મચરિત્રો રચાય છે પણ ક્યારેક હું તો ક્યારેક સાતત્ય ખૂટ્યું છે. જ્યારે ગાંધીજીની આ આત્મકથામાં આત્મકેન્દ્રિતો નથી જ પણ તેમાં સત્યને નાયક બનાવવામાં આવ્યું છે, જેથી તે ફક્ત ગુજરાતી ભાષાને જ ન રહેતા વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામી છે. આ આત્મકથા ગાંધીજીએ તેમના જન્મથી લઈને 1920 સુધીના આયુકાળ દરમિયાનનો જીવન વૃત્તાંત અને તેમાં કરેલા સત્યના પ્રયોગો આ કૃતિમાં મુખ્ય 5 ભાગ 43 પ્રકરણમાં લખેલી છે. ગાંધીજીને જે સત્યના પ્રયોગો છે આત્મકથા, એ આત્મકથા ભાગ કેટલા ભાગમાં લખાયેલી છે? 5 ભાગમાં લખાયેલી છે અને એમાં 43 પ્રકરણો આવેલા છે. જે પ્રથમ તો સાપ્તાહિક નવજીવન, પહેલાં એ કયા સાપ્તાહિકમાં? નવજીવનમાં. સામાયિકમાં 1925ની 29મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિદ્ધ થવા લાગી હતી અને ત્યારબાદ 1927માં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ. પણ યોગ્ય સંપાદનની ક્ષતિના કારણે નાના મોટા પ્રકરણો અને શીર્ષક અપૂરતા રહ્યા છે. તેના 5 પ્રકરણોમાં જીવનમાં અનેક પાસાઓ પ્રગટ્યા છે. પછી એમનું બીજું પુસ્તક જોઈએ, હિન્દ સ્વરાજ. હિન્દ સ્વરાજની વાત કરીએ તો ગાંધીજીનું હિન્દ સ્વરાજ તેમની આત્મકથાની હરોળમાં મૂકી શકાય તેવું દીર્ઘજીવી પુસ્તક છે. ગાંધીજીની હિન્દ સ્વરાજ તેમની આત્મકથાની હરોળમાં મૂકી શકાય એટલે કે સત્યના પ્રયોગની હરોળમાં મૂકી શકાય તેવું દીર્ઘજીવી પુસ્તક છે. એટલે કે મોટું પુસ્તક છે, દીર્ઘજીવી એટલે કે થોડું મોટું પુસ્તક છે. 1909ની સાલમાં લંડનથી પરત ફરી રહ્યા હતા ત્યારે કિલોડિયન જહાજમાં પુસ્તક લખ્યું. આપણે પ્રશ્ન પૂછાય કે હિન્દ સ્વરાજ પુસ્તક ગાંધીજીએ કયા જહાજમાં લખ્યું હતું? તો કે કિલોડિયન જહાજમાં પુસ્તક લખાયું હતું. લખતા તેમનો જમણો હાથ થાકી ગયો ત્યારે ડાબા હાથે લખ્યો. દક્ષિણ આફ્રિકાથી પ્રગટ થતા ઇન્ડિયન ઓપિનિયનમાં હિન્દ સ્વરાજ લેખ સ્વરૂપે લખાયેલ અને બાદમાં પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થતાં જ બ્રિટિશ સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યો હતો. હિન્દ સ્વરાજ પુસ્તક ઉપર બ્રિટિશ સરકારે શું કર્યું હતું? પ્રતિબંધ મૂક્યો હતો. અને આ પુસ્તકને માત્ર હિન્દના જ નહીં, સમસ્ત વિશ્વના સમુચિત વિકાસ તથા માનવ માત્રના જીવનને યોગ્ય માર્ગે લઈ જનાર એક પરદર્શક ગણી શકાય. 1909માં લખાયેલ હિન્દ સ્વરાજને 1921માં ગાંધીજીએ ખુદે જીવનના સંપૂર્ણ સિદ્ધાંત તરીકે ઓળખાવેલ છે. તેમજ 1938માં તેમણે કહેલું, મને તે વખતે લખેલ મારા લખાણમાં દર્શાવેલ વિચારોમાં ફેરફાર કરવાનું સારું એક પણ કારણ જડતું નથી. પ્રસ્તુત પ્રકરણમાં તે વખતના પ્રચલિત અને સ્વીકાર્ય ગણાતા દરેક રાજ્યને આર્થિક સિદ્ધાંતોને પડકાર ફેંક્યો છે, જે આજે પણ તે એ વિચારોને ભાગ્યે જ કોઈ પ્રકારી શક્યું છે. એટલું જ નહીં, નૈતિકતા, આધુનિકતા, શોષણ મુક્ત સમાજ રીતના વગેરે સૂત્રોચ્ચાર સાથે આ પુસ્તક ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. તો આ વાત કરી આપણે હિન્દ સ્વરાજ પુસ્તકની. ત્યાર પછી આપણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકની વાત કરીએ. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. ગાંધીજીના સાહિત્ય સર્જનની તેમની આત્મકથા પહેલાં પણ 1923થી આરંભીને 1925 સુધીમાં લખાયેલ અને નવજીવનમાં પ્રકરણવાર છપાયેલ નવજીવન સાપ્તાહિકમાં એમનું દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહનો ઇતિહાસ પણ પ્રકરણમાં છપાયેલ છે. આ પુસ્તક એનું અનેરું સ્થાન ધરાવે છે. એનું એક કારણ એ કહી શકાય કે આ પુસ્તકમાં તેઓએ દક્ષિણ આફ્રિકામાં કરેલ સત્યાગ્રહને આલેખ્યો છે, જ્યાંથી વિશ્વને મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા ગાંધીજી મળ્યા છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ કેવી રીતે ઘડ્યો
એનું અહીં તટસ્થ નિરૂપણ છે. આ પુસ્તકમાં તેમના દક્ષિણ આફ્રિકાના અનુભવો, પ્રસંગો અને સંઘર્ષ સામેની લડાઈનું આલેખન ફક્ત નોંધ તરીકે નહીં, પરંતુ પાત્રો, ઘટનાઓ, સંવાદો, ટીકા ટિપ્પણીઓને ત્યાંના ભૂગોળ સાથે રસિક અને રોચક આલેખન થયું છે. એની આત્મકથાની માફક મૂળ ગુજરાતીમાં લખેલ આ પુસ્તક ઇતિહાસ અને સાહિત્યની દૃષ્ટિએ મહત્ત્વનું ગણવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે ભારતીય સ્વતંત્રતાના આંદોલનના બીજ અહીં રોપાયા હતા. ભારતીય સ્વતંત્રતાના આંદોલનના બીજ કયા સાહિત્યથી રોપાયા હતા? તો કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, જેના દ્વારા ગાંધીજી તેનો સત્યાગ્રહનો સિદ્ધાંત જાળવીને લોકોમાં વહેતો કર્યો. એટલે જ આફ્રિકાએ કહ્યું છે કે તમે અમને મોહનદાસ આપ્યા હતા અને અમે તમને મહાત્મા પરત કર્યા. દક્ષિણ આફ્રિકા શું કહે છે? આફ્રિકા શું કહે છે કે તમે અમને મોહનદાસ આપ્યા હતા અને અમે તમને મહાત્મા પરત કર્યા. આ પુસ્તકમાં વિશ્વ નિરૂપણની સાથે અન્ય ઘટકોની પણ નવીનતા દાખવતું ગાંધીજી તેમજ ગુજરાતી નિબંધાત્મક સાહિત્યનો એક અનોખો ગ્રંથ બને છે. તેના રેખાચિત્રો, સ્થળવાર, તે પ્રસંગનું તાદશ્ય વાંચન પ્રત્યક્ષ બને છે. ત્યાર પછી આપણે મંગળ પ્રભાત પુસ્તકની વાત કરીએ. કયા પુસ્તકની વાત કરીએ? મંગળ પ્રભાત પુસ્તકની વાત કરીએ તો એ ગાંધીજીએ યરવડા જેલનીમાં રહીને આશ્રમવાસીઓ માટે પ્રાર્થના પછી દર મંગળવારે પ્રજાના આધ્યાત્મિક વિકાસ માટે ભાષણ આપતા. ગાંધીજી શું કરતા? યરવડા જેલમાં રહેતા હતા ત્યારે આશ્રમવાસીઓ માટે પ્રાર્થના પછી દર મંગળવારે પ્રજાના આધ્યાત્મિક વિકાસ માટે ભાષણ આપતા હતા. અને આ ભાષણો પ્રાર્થના અને મંગળ ભાવના માટે વક્તવ્ય અપાયેલા લખાણોનો સંચય છે. સાબરમતી આશ્રમવાસીઓના જીવનમાં વધુ ચેતન જેડવાની આવશ્યકતા છે એમ વિચારીને ગાંધીજીએ દર મંગળવારે પ્રાર્થના બાદ એક પ્રવચન લખી મોકલવાનું શરૂ કર્યું. તો આ પુસ્તક છે મંગળ પ્રભાત. એ પ્રવચન સંગ્રહ તે આ મંગળ પ્રભાત. 22 જુલાઈ 1930થી શરૂ થયેલ એ પ્રેરણાદાયી પ્રવચનો 14 ઓક્ટોબર 1930ના સમાપ્ત થયા. મુખ્યત્વે 11 વ્રતોની વાત એક વત્સલ્ય પિતા તેના સંતાનને કહે તેવી શૈલીથી લખાયેલ છે. તેમાં આધ્યાત્મિક અને નૈતિક જીવનોમાં સૂત્રોનું સાદગીપૂર્ણ શૈલીમાં આલેખન થયું છે. આ પુસ્તક તેમના જેલવાસ દરમિયાન કરેલા સમયના સદુપયોગ અને તેમના આધ્યાત્મિક વિચારોનો સાક્ષાત્કાર કરાવે છે. તો આ પુસ્તક ગાંધીજીનું કયું છે? મંગળ પ્રભાત. ત્યાર પછી આરોગ્યની ચાવી. ગાંધીજી આઝાદીની લડતના 1942-44ના જેલવાસ દરમિયાન આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન હેતુ આ પુસ્તક પ્રકરણો લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના હેતુથી લખ્યા હતા. ગાંધીજીને મન આરોગ્ય એક યોગ સાધના જ હતી. રોજના તેમના અનુભવો નિચોડ સ્વરૂપે લખતા હતા અને સમય મળે જ નજર ફેરવતા. તેમને મન, શરીર કે આરોગ્ય, ભોગ કે ઇન્દ્રિયારામની વસ્તુ ન હતી, પણ માનવ જીવનની સફળતાનું ઈશ્વરે બક્ષેલું સર્વોત્તમ સાધન હતું. મૂળ ગુજરાતીમાં લખાયેલું હતું, પણ જેલવાસ દરમિયાન જે તેનું હિન્દી અને અંગ્રેજી અનુવાદ જોઈ શક્યા હતા. જો કે આ લખાણ પુસ્તક સ્વરૂપે તો તેમના ગયા પછી 1948માં જ આવ્યું હતું. ત્યાર પછી સ્ત્રી અને સ્ત્રી જીવનની સમસ્યાઓ. આ પુસ્તકમાં ગાંધીજીએ સ્ત્રી અને સ્ત્રી જીવનના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું આલેખન કર્યું છે. ત્યાર પછી દિલ્હી ડાયરી. દિલ્હી ડાયરીમાં ગાંધીજી દ્વારા લોકકલ્યાણ હેતુએ હિન્દુસ્તાનની એક સાપ્તાહિક છે હિન્દુસ્તાની, એમાં ગાંધીજી દ્વારા લોકકલ્યાણ હેતુથી હિન્દુસ્તાનીમાં પ્રકાશિત થયેલું 139 પ્રાર્થના પ્રવચનો ગુજરાતી અનુવાદ અહીં ગ્રંથસ્થ કરેલ થયેલ છે. ગાંધીજીના જીવનનો અંતિમ કાળ આઝાદી મળ્યા પછીની દેશની કરુણ અને હિંસાત્મક પરિસ્થિતિમાં વીત્યો. તે દરમિયાન તેઓ લોકકલ્યાણ હેતુ પ્રજાજનો શાંતિ અને સંયમ જાળવી રાખે તે માટે જે વ્યાખ્યાનો આપ્યા હતા તે આ અનુવાદિત ગ્રંથ દિલ્હી ડાયરી નામથી પ્રસિદ્ધ થયેલ છે. ત્યાર પછી સત્યવીરની આત્મકથા. સત્યવીરની આત્મકથા એમનું પુસ્તક છે. એમાં શું લખેલું છે? તે કે ગાંધીજી ઇન્ડિયન ઓપિનિયન એક સાપ્તાહિક છે, એમાં ગ્રીક વિચારક સોક્રેટિસની જીવનકથા. એમાં શું લખેલું છે? સોક્રેટિસની જીવનકથા એક સત્યવીરની આત્મકથા શીર્ષકથી સંક્ષિપ્ત સ્વરૂપે ટૂંકમાં સોક્રેટિસના જીવન વિશે ટૂંકમાં ગાંધીજીએ સત્યવીરની આત્મકથા એવું કરીને લખી છે. ત્યાર પછી પત્રકારતા અને સંપાદનો. ગાંધીજીએ અનેક પત્રકારો અને સંપાદનો કર્યા છે. તેમાં ગાંધીજીએ યંગ ઇન્ડિયા, ઇન્ડિયન ઓપિનિયન, વ્યૂઝ પેપર, હરિજન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ, એવા ઇન્ડિયન ઓપિનિયન,
એવા સામાયિકો એમણે લખ્યા છે. આમ ગાંધીજીએ સત્યના પ્રયોગોની અંદર ગાંધીજીની આત્મકથા જોવા મળે છે. હિન્દ સ્વરાજ પુસ્તક એ એમણે જહાજમાં બેસીને લખ્યું હતું. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ તેમણે દક્ષિણ આફ્રિકા જ્યારે ગયા હતા ત્યારે ત્યાં જે આ સત્યાગ્રહ કર્યો છે તેના ઇતિહાસનું આલેખન કર્યું છે. મંગળ પ્રભાતમાં ગાંધીજી દર મંગળવારે પ્રાર્થના સભા સંબોધ્યા પછી પ્રવચન કરતા હતા. આધ્યાત્મિકતાનું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આરોગ્યની ચાવી આરોગ્ય વિશેનું સામાન્ય જ્ઞાન આલેખવામાં આવ્યું છે. સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓની અંદર સમસ્યાઓ વિશે આપેલું છે. સ્ત્રી અને સ્ત્રીજીવનની દિલ્હી ડાયરી, સત્યવીરની આત્મકથા એ સોક્રેટિસનું ટૂંકું સારાંશ ગાંધીજીએ લખ્યું છે. એમના જીવન વૃત્તાંત વિશે થોડુંક લખ્યું છે. સોક્રેટિસ વિશે ગ્રીક લેખક છે સોક્રેટિસ. તો એમાં સત્યવીરની આત્મકથા, અનાશક્તિઓ, રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્યનું સ્થાન, પત્રો અને સામાયિકો, આમ ગાંધીજીનું આપણને સાહિત્ય સર્જન જોવા મળે છે. તો આપણે ગાંધીજી વિશે ઘણી બધી માહિતી મેળવી મિત્રો. થેન્ક યુ વિડીયોમાં બન્યા રહ્યા બદલ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જો તમને અવનવું જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં લખો. અને જો તમે આગળનો વિડીયો ના જોયો તો આગળનો વિડીયો પણ જોઈ લેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.